वासदा तालुकाना कुरेलिया गामे आवेल सिशाईनी लहेरमां गाबडू पड़ता बाजूमां आवेल खेतरमां पाणी फरी वळता खेडूतने भारे नुकसान थवा पाम्युं छे। वासदा तालुको आदिवासी तालुको छे त्यारे अहींना लोको मोटे भागे खेती करीने पोतानुं गुजरान चलावता होय छे। जो कि हालमां सिंचाई विभाग द्वारा सिंचाई माटे पाणीनुं रोटेशन खेडूतोने आपवामां आवी रह्युं छे, परंतु तालुकाना कुरेलिया गामेथी पसार थती नहेरमां पाणी आवतानी साथे ज गाबडું पड़ी जता नहेरनी बाजूमां आवेल खेतरमां पाणी फरी वळता ખેતરમાં ઊભા પાકને તેમજ ખેતરમાં રાખેલ ગાયોના પોળેતિયા પાણીમાં પલળી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ત્યારે અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરાતા હાલ તો પાણીને બંધ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં રિપેરિંગનું કામ પણ હાથ ધરાશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। કુરેલિયા ગામે જે ગાબડું પડ્યું છે તે ખેડૂતો દ્વારા અમને જાણ કરવામાં આવી, અમે તાત્કાલિક પાણી જે જતું હતું તેને બંધ કરી દીધું અને હવે પછી પાણી સુકાઈ જાય, જે ખેતરમાં ભરેલું છે પાણી સુકાઈ જાય એટલે તરત જ અમે રિપેર કરવાની કાર્યવાહી કરી દઈશું, એ થોડું ટૂંક સમયમાં થઈ જશે। મારું નામ પરિમલભાઈ। નહેરમાં પાણી અમારા કુરેલિયા ગામમાં નહેરમાં પાણી આવવાથી આ ગાબડું પડી ગયું, પાણી ગાબડું પડી ગયું એટલે પાકને ઘણું નુકસાન થઈ ગયું। નુકસાન થવાથી અમારા ખેતરમાં ઘણું નુકસાન થવાથી અમે ઓફિસમાં જાણ કરી, ઓફિસવાળા કહે છે કે મંડળી પર જવાનું, મંડળીવાળા કહે છે કે ઓફિસ પર જાઓ, તો અમારે કંઈ ન્યાય મળતો નથી, અમારે શું કરવું? હા, કેવી રીતનું નુકસાન થયું છે? કાંઈ માટે ગાબડું પડતું છે ને અહીંયા ઘણા સમયથી અમે તકલીફમાં છીએ। કેવી રીતનું ખેતરમાં કેવી રીતનું નુકસાન છે? ખેતરમાં જો પાણી ફરી વળ્યું ને ગાયચારો છે ને એમાં બી પાણી ફરી વળ્યું તો 15 દિવસ પાણી રહેશે તો અહીંયા અમારે ચારો પૂરો નુકસાન છે।